મિત્રો, હું જય વસાવડા. હમણાં જ વડોદરા ખાતે એક સરસ મજાની ફિલ્મનું ટ્રેલર મેં જોયું. બહુ મજા આવી. એક તો પહેલાં તો યુવાન મિત્રો ફિલ્મો બનાવે, કોઈ પણ ક્રિએટિવ કામ કરે એમાં મજા આવે. બીજી મજા એ આવી કે ધ્રુવ ભટ્ટ જેવા મારા બહુ જ મનપસંદ વ્યક્તિ, હું વાર્તાકાર તો પછી કહીશ, પહેલા વ્યક્તિ, એ ખૂબ જ ઋષિ પુરુષ જેવા વ્યક્તિ, અને એમની એક સરસ મજાની અને બહુ જ લોકપ્રિય નીવડેલી કૃતિ તત્વમસી ઉપરથી એક ફિલ્મ, જે મારું સપનું છે કે ભાઈ ગુજરાતી સાહિત્યમાં એવા એવા ખજાનાઓ પડ્યા છે કે જેના ઉપરથી ક્વોલિટી ફિલ્મ બનવી જોઈએ. ફિલ્મ એવી બનવી જોઈએ કે જે માત્ર ચાર દિવાલોમાં પૂરી ન થાય, એટલે ફેમિલી ડ્રામા જ કાયમ હોવું જરૂરી નહીં, જેનું કંઈક ગુજરાતના સરસ મજાના લોકેશન્સ છે એ એમાં દેખાય છે. એવી કોઈક સરસ કૃતિ ઉપરથી ફિલ્મ બને તો એવું એક સપનું મારાથી તો પૂરું થાય એમ નથી, પણ વડોદરાના બધા યુવાન મિત્રોએ પૂરું કર્યું અને રેવા નામની એક સરસ મજાની ફિલ્મ બનાવી. તો સ્વાભાવિકપણે જેની મૂળ કૃતિ જ આટલી બળકટ હોય, જેની પાછળ આટલા પેશનેટ યુવાનો 2-3 વર્ષથી એક ધરા કામ કરતા હોય, અને મેં જે ટ્રેલર જોયું એના આધારે એનું ફિનિશિંગ, એની ક્વોલિટી, એના સંવાદો, એનો લુક, એનું શૂટિંગ અને એની અંદર દેખાયેલી સિનેમેટોગ્રાફીની અંદર ખીલેલું ગુજરાત, બધું જ એવું લાગ્યું કે ના, આ ફિલ્મ તો હું તો મોટાભાગની ગમતી ફિલ્મો અને ક્યારેક ન ગમતી ફિલ્મો પણ થિયેટરમાં જઈને જોવાનો આગ્રહ રાખું છું. તો એટલીસ્ટ ગુજરાતની યંગ જનરેશન ભવિષ્યમાં પરંપરા પડે કે સારી ક્વોલિટી સાહિત્ય કૃતિઓ ઉપરથી સારા બજેટ અને આઉટડોર શૂટિંગ સાથે ક્વોલિટી ફિલ્મ યુવાનો બનાવે એવી પરંપરા બને, એના માટે પણ આપણે આ પાયોનિયર તરીકે આજે રેવા ફિલ્મ આવે એને ટેકો કરવો જ જોઈએ. હું તો કરી જ રહ્યો છું અને હું એ જોવા જઈશ, મિત્રો મિત્રોને લઈને જઈશ, ટિકિટ ખરીદીને જઈશ. તો મિત્રો, તમે પણ રેવા ફિલ્મને આટલી જ સરસ રીતે સપોર્ટ કરજો. બીજું કંઈ નહીં તો નર્મદા તો જોવા મળશે જ, ખૂબ સરસ રીતે તમને ફિલ્મ ગમે ન ગમે. અને સાથે ધ્રુવભાઈની વાત છે એટલે 5-7 હૃદયને સ્પર્શી જાય અને જીવન ઉજાળી નાખે એવા સંવાદો, એવા કંઈક મર્મ સૂત્રો તમને બધાને મળશે.